દુનિયામાં માર્ચ મહિનો સાબિત થયો અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો. પ્રથમવાર આખા વર્ષનું સરેરાશ તાપમાન 1.5 ડિગ્રી વધતા રેકોર્ડ તૂટ્યો. કાર્બન ડાયોક્સાઇડ અને મિથેનનું પ્રમાણ ઝડપથી વધતા પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારો. રાજ્યભરમાં આકાશમાંથી વરસવા લાગી અગનજ્વાળા. 5 શહેરોનું મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર. કચ્છમાં 2 દિવસ હીટવેવની આગાહી. કચ્છ સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ. 42.1 ડિગ્રી મહત્તમ તાપમાનમાં શેકાયું રાજકોટ, તો ભુજમાં 41.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી મહત્તમ તાપમાન. કેશોદ ભાવનગરમાં તાપમાનનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર. સતત બીજા દિવસે અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ. 40.8 ડિગ્રી તાપમાનમાં શેકાયું અમદાવાદ. આગામી 2 દિવસ હજુ પણ વધી શકે છે મહત્તમ તાપમાન. દેશમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની સ્કાયમેટની આગાહી. જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન 102% વરસાદ વરસવાનું અનુમાન. લા નિનોમાં ફેરવાઈ રહેલા અલ નિનોને કારણે મોન્સૂનની શરૂઆતમાં થઈ શકે છે થોડો વિલંબ. દેશમાં મોન્સૂનની સાથે સાથે લૂ ફૂંકાવાની સ્કાયમેટે જાહેર કરી આગાહી. જૂનથી ઓગસ્ટ દરમિયાન દેશના વિવિધ ભાગોમાં 10-20 દિવસ સુધી ફૂંકાઈ શકે છે લૂ. ચોમાસામાં પણ થોડા દિવસ સહન કરવી પડતી શકે છે ગરમી. કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 13-15 એપ્રિલ વચ્ચે વરસી શકે છે માવઠું. 13 એપ્રિલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી. ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડમાં વરસી શકે છે કમોસમી વરસાદ. 14 એપ્રિલે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ સહિત દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં વરસી શકે છે કમોસમી વરસાદ. છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી આશંકા. ગરમીની શરૂઆત સાથે લીંબુના ભાવ 5 ગણા વધ્યા. 40 રૂપિયા કિલો મળતા લીંબુનો ભાવ 200 રૂપિયા સુધી પહોંચ્યો. આવક સામે માંગ વધતા જ વેપારીઓએ વધાર્યા ભાવ. ભાવનગરમાં રાત્રે 9:52 મિનિટે અનુભવાયો 3.2ની તીવ્રતાનો ભૂકંપ. કેન્દ્રબિંદુ ભાવનગરથી 17 કિલોમીટર દૂર ઘોઘાના સાણોદર, કુકડ, ગોરિયાળી, કંટાળા, ભાખલામાં અનુભવાયા આંચકા. સોનાના ભાવમાં આગચરતી તેજી યથાવત. 10 ગ્રામ સોનાના ભાવ ઉંચકાઈને પહોંચ્યા 74,200ને પાર. છેલ્લા 8 દિવસમાં સોનાના ભાવમાં 3,200નો વધારો, તો ચાંદીના 1 કિલોના ભાવ પણ 6,500 વધ્યા. સોનાના ભાવમાં સતત વધારાને લઈ લો કેરેટ જ્વેલરીની માંગમાં વધારો. 24 કેરેટના સોના કરતા 14 કેરેટ જ્વેલરી સરેરાશ 55% સસ્તી. માર્ચમાં ફક્ત 25 ટન સોનાની કરાઈ આયાત. બીએસઈ સેન્સેક્સ પ્રથમવાર 75,000ને પાર. વિક્રમી ટોચથી 440 પોઈન્ટ ઘટીને બંધ. નિફ્ટીએ પણ 22,756ની વિક્રમી ટોચ બનાવી. દિવસના અંતે 22,650ની નીચે બંધ. 82 દિવસમાં સેન્સેક્સમાં 5,000ના ઉછાળા માટે 4 કંપનીઓનો જ 61%નો સી ફાળો, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ભારતી એરટેલ લિમિટેડ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ લિમિટેડનો સમાવેશ. પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક કોંગ્રેસ કાર્યાલય પર ખુલ્લો મૂકશે મીડિયા સેન્ટર અને વોર રૂમ. પક્ષના આગેવાનોની ઉપસ્થિતિમાં સોશિયલ મીડિયા વિભાગ સાથે કરશે બેઠક. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પોરબંદરના પ્રવાસે. લોકસભાના ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયા અને વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાની જીત માટે જિલ્લાના ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે કરશે બેઠક. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં યોજાયો વડોદરા મહાનગર બુથ પ્રમુખ સંમેલન. સિનિયર નેતાઓને ટાંકીને બોલ્યા, તે તેમને માનસિકતા હશે, ચિંતા કરતા નહીં, મારે માત્ર રિઝલ્ટ જોઈએ. અમરેલીમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ બુથ પ્રમુખ અને કાર્યકર્તા સંમેલનમાં રહેશે હાજર. 5 લાખની લીડથી જીત મેળવવા સી આર પાટીલ બુથ પ્રમુખ અને કાર્યકર્તાઓને આપશે જીતનો મંત્ર. જૂનાગઢના ખોરાસા ગ્રામ પંચાયતના તમામ સભ્યો જોડાયા ભાજપમાં. સાંસદ રાજેશ ચુડાસમાએ તમામને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા. મોદી સરકારની વિવિધ યોજનાઓ વિશે લોકોને કર્યા માહિતગાર. બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસનો પ્રચાર તેજ. ધાનેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીએ કર્યો પ્રચાર. કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ડીસાના ગ્રામ્ય વિસ્તારોમાં ગજવી સભા. લોકસભાની ચૂંટણી માટે 12-19 એપ્રિલ દરમિયાન ભરી શકાશે ઉમેદવારીપત્ર. આવતા સપ્તાહથી વિવિધ પક્ષના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર. ગરમીના પ્રકોપ વચ્ચે રેલી, જાહેરસભા અને કેમ્પેઇનની ભરમાર.
મતદાન વધારવા હેતુ ખેડામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક. ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન અને મતદાન જાગૃતિ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને વહીવટી પ્રશાસનના 11 વિભાગો વચ્ચે MOU. રાજકોટમાં વેપારી ઔદ્યોગિક સંગઠનોને મહત્તમ મતદાન કરાવવા માટે કરાઈ અપીલ. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી તથા વિવિધ સંગઠનો વચ્ચે સમજૂતી કરાર. રાજકોટ શહેરના રાજમાર્ગો પર યોજાઈ ફ્લેગ માર્ચ. સ્થાનિક પોલીસ સહિત અર્ધલશ્કરી દળોએ અલગ અલગ વિસ્તારોમાં યોજી માર્ચ. કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં પાટીદારોની મોરબીમાં યોજાઈ મહાસભા, જેમાં મોટી સંખ્યામાં લોકો રહ્યા હાજર. પાટીદાર સમાજના સ્ટેજ પર સ્થાન નહીં આપવા તેમજ કોર્ટમાં ફરિયાદ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે તેવો લેવાયો નિર્ણય. ભાવનગર ડિવિઝને માત્ર એક ટ્રેનની ટિકિટ ચેકિંગમાં એકત્રિત કર્યા 5,04,000 રૂપિયા. ભાવનગર આસનસોલ સુપરફાસ્ટ ટ્રેનમાં હાથ ધરાયું હતું ચેકિંગ. 7 લોકોની ટીમે 627 કેસમાં દંડ સહિત 5,00,000થી વધુ વસૂલ્યા. જૂનાગઢ તોડકાંડમાં સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટ સહિતના આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ. તત્કાલીન SOG PIને ક્લીન ચીટ સામે જૂનાગઢ કોર્ટે ઉઠાવ્યા સવાલ. ફોર્જરીની કલમ કાઢી પુરાવાના નાશ કર્યાની કલમોનો કરાયો ઉમેરો. આણંદના ઉમરેઠમાં રખડતા ઢોરનો આતંક યથાવત. ખારવાવાડી વિસ્તારમાં બે સાંઢ આવી ગયા સામસામે, લોકોમાં ફેલાયો ભય. ધમકી ભર્યા ઈમેલ બાદ સુરત પોલીસે ખાલી કરાવ્યો VR મોલ. પોલીસે VR મોલ ચકાસ્યો, બોમ્બ જેવી કોઈ વસ્તુ મળી નહીં. કોઈ ટીખળખોરે ટીખળ કરી હોવાનું ખુલ્યું. હવે પોલીસ મેલ કરનારની કરશે તપાસ. ભાવનગરમાં 4 વર્ષે બાળકી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને 20 વર્ષની સજા. 2 વર્ષ પહેલા ઘર પાસે રમતી બાળકીને રૂમમાં બોલાવી નરાધમ રૂકેશે આચર્યું હતું દુષ્કર્મ. વળતર પેટે 3,00,000 ચૂકવવા ભાવનગર કોર્ટે કર્યો આદેશ. અમદાવાદ ટ્રાફિક પોલીસની સતર્કતાના કારણે મહારાષ્ટ્રમાં નોંધાયેલા અપહરણનો ગુનાનો ઉકેલાયો ભેદ. તપોવન સર્કલ પાસે વાહન ચેકિંગ વખતે કારને રોકતા કારમાં સવાર હતા અપહરણનો ભોગ બનેલ વ્યક્તિ અને આરોપી. અમદાવાદ કોર્પોરેશને 9 એપ્રિલ 2024 થી 31 મે 2024 દરમિયાન એડવાન્સ ટેક્સ રિબેટ સ્કીમ અમલમાં મૂકવામાં આવી. પ્રથમ દિવસે 14,37,00,000 વધુ થઈ આવક. 13,859 નાગરિકોએ ચૂકવ્યો ઓનલાઈન ટેક્સ. ગુજરાત IT વિભાગને વર્ષ 2023-24 31 માર્ચ સુધી 1,00,000 કરોડનો મળ્યો ટેક્સ. ગત વર્ષ કરતાં 11% નોંધાયો વધારો. 17,500 કરોડનું રિફંડ ચૂકવ્યા બાદ નેટ ઇન્કમ 92,100 કરોડની થઈ. ઇન્કમ ટેક્સના પેન્ડિંગ રિફંડને આવકવેરા વિભાગ 30 એપ્રિલ સુધીમાં કરી દેશે મંજૂર. રિફંડની રાહ જોઈ રહેલા સેંકડો કરદાતાઓ માટે મોટી રાહત. IT વિભાગે ચાલુ વર્ષ માટે તૈયાર કર્યો વચગાળાનો એક્શન પ્લાન. અમદાવાદ મહાનગરપાલિકાએ જાહેરમાં થૂંકનાર 57 લોકોને ફટકાર્યો દંડ. દંડ પેટે 6,550 રૂપિયા કર્યા વસૂલ. સૌથી વધુ દક્ષિણ ઝોનમાં જાહેરમાં થૂંકવાના નોંધાયા કેસ. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સ્કીન બેંકનો પ્રારંભ કરાવ્યા બાદ પહેલીવાર ત્વચા અથવા ચામડીનું દાન કરાયું. ચૈત્રી નવરાત્રિ ગુડી પડવાના દિવસે 3 જરૂરિયાતમંદોને અંગદાનથી મળ્યું નવજીવન. મહીસાગરના લુણાવાડામાં દબાણો પર પ્રશાસનનું બુલડોઝર. હાલોલ શામળાજી હાઈવે ઉપર 4 રસ્તા પાસે દુકાનદારોએ કરેલા દબાણો કરાયા દૂર. લોકસભાની ચૂંટણીને લઈ અમદાવાદ જિલ્લા ખર્ચ નિયંત્રણ સેલ સાથે સંબંધિત નોડલ અધિકારીઓની યોજાઈ બેઠક. ઉમેદવારો દ્વારા થનાર ખર્ચ પર દેખરેખ રાખવા અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારો તથા પ્રતિબંધિત વસ્તુઓની જપ્તી સંબંધિત મુદ્દાઓની ચર્ચા. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની શિક્ષણ મંત્રીને રજૂઆત. વર્ગ 2ની ભરતી પ્રક્રિયામાં પ્રાથમિક શાળાના શિક્ષકો પણ અરજી કરી શકે તે માટે ઠરાવમાં જરૂરી સુધારો કરવા માટે રજૂઆત. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના CCTV ફૂટેજની ચકાસણી દરમિયાન સમગ્ર રાજ્યમાં 400થી વધુ ગેરરીતિના નોંધાયા કેસ. સૌથી વધુ 12 સામાન્ય પ્રવાહમાં 226 જેટલા કેસ CCTV ફૂટેજમાં આવ્યા સામે. શિક્ષણ બોર્ડ રૂબરૂ હિયરિંગ બાદ નિયત કોષ્ટક મુજબ સંભળાવશે સજા. નર્મદા ઉત્તર વાહિની પરિક્રમાનો સોમવતી અમાસના દિવસથી પ્રારંભ. પ્રથમ દિવસથી પરિક્રમા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો. પરિક્રમા કરી પરત ફરેલા ડેડિયાપાડાના ભક્તોનું કરાયું સ્વાગત. ભક્તોએ વહીવટી પ્રશાસન અને અધિકારીઓની કામગીરીને બિરદાવી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં બનાસ મેડિકલ કોલેજમાં યોજાયો પ્રથમ દીક્ષાંત સમારોહ. પ્રથમ બેચના 140 વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે ડિગ્રી સર્ટિફિકેટ કરાયા એનાયત. જીવનમાં સત્ય બોલવા, ધર્મનું આચરણ કરવા અને સ્વાધ્યાયમાં આળસ ન કરવા વિદ્યાર્થીઓને રાજ્યપાલની અપીલ. હિન્દુ
હિન્દુમાંથી બૌદ્ધ શીખ કે જૈન ધર્મમાં પરિવર્તન માટે મંજૂરી લેવી જરૂરી. ગુજરાતમાં ધર્મ સ્વાતંત્ર કાયદાના સંદર્ભમાં બૌદ્ધ ધર્મને અલગ ગણવાનો રહેશે. કલેક્ટોરેટ ઇનકાર કર્યાનું બહાર આવતા ગૃહ વિભાગનો પત્ર. ઉનાળાના વેકેશનને લઈને વિમાની ભાડામાં તોતિંગ વધારો. શ્રીનગરના એફએરમાં બમણા વધારા સાથે 16,000ને પાર. દિલ્હી, અયોધ્યા, બેંગાલુરુ, કોલકાતાના ભાવ પણ આસમાને. દક્ષિણ ભારતમાં પ્રધાનમંત્રી મોદીનો ધુઆંધાર પ્રચાર. આજે તમિલનાડુના વેલોર, કોયમ્બતુર અને રામટેકમાં કરશે જનસભા. દક્ષિણમાં વધુ બેઠકો જીતવાનો ભાજપનો વ્યૂહ. આજે બિહાર અને બંગાળમાં ગૃહમંત્રી અમિત શાહની ચૂંટણી સભા. બપોરે 12 વાગે દક્ષિણ દિનાજપુરના બાલુરઘાટ અને બપોરે 3 વાગે બિહારના ગયામાં કરશે રેલી. પહેલા તબક્કા માટે ચૂંટણી પ્રચાર થયો તેજ. જમ્મુના કઠુઆમાં આજે મુખ્યમંત્રી યોગી ભરશે હુંકાર. મુઝફ્ફરનગર અને મેરઠ સરહદ પર આવેલા રાડના ગામમાં પણ યોગીની સભા. રાજ ઠાકરેના સમર્થન બદલ દેવેન્દ્ર ફડણવીસે વ્યક્ત કરી ખુશી. સોશિયલ મીડિયા પર લખ્યું, પ્રધાનમંત્રી મોદીના વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે આપેલા સહયોગ બદલ આભારી છું. મુંબઈના શિવાજી પાર્કની રેલીમાં એમએનએસ પ્રમુખ રાજ ઠાકરેની મોટી જાહેરાત. લોકસભા ચૂંટણીમાં કોઈ પણ શરત વિના એનડીએને જાહેર કર્યું સમર્થન. સાથે એમ પણ કહ્યું કે તેઓ કોઈની નીચે નહીં કરે કામ. કોંગ્રેસે ઉમેદવારોની વધુ એક યાદી કરી જાહેર. 6 લોકસભા બેઠક તથા આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે 12 ઉમેદવારોના નામની કરી જાહેરાત. મજબૂત ઉમેદવારોને કોંગ્રેસે ઉતાર્યા મેદાનમાં. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ભાજપ પર કરે આકરા પ્રહાર. ભાજપને ગણાવી મહાભ્રષ્ટાચારી પાર્ટી. ભાજપ દલિત અને ખેડૂત વિરોધી પાર્ટી હોવાનો લગાવ્યો આરોપ. લાલુ યાદવે પોતાની 2 દીકરીઓને આપી લોકસભાની ટિકિટ. મીસા ભારતી પાટલીપુત્રથી લડશે ચૂંટણી. તો રાસણથી રોહિણી આચાર્ય ભાજપના રાજીવ પ્રતાપ રૂડીને આપશે ટક્કર. મધ્યપ્રદેશના શહડોલમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રસ્તામાં ઉભા રહીને રાહુલ ગાંધીએ મહિલાઓ સાથે કરી વાત. રાહુલે વિવિધ મુદ્દે મહિલાઓ સાથે કરી ચર્ચા. ઈંધણ ખતમ થઈ જતા શહડોલમાં રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર નહોતું ઉડી શક્યું. અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટ તરફથી મળ્યો ઝટકો. ધરપકડને પડકારતી અરજી કોર્ટે ફગાવી. હવે સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે આમ આદમી પાર્ટી. ભાજપે કરી રાજીનામાની માંગ. તિહાડ જેલમાં બંધ અરવિંદ કેજરીવાલ આજે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને સાંસદ સંજય સિંહ સાથે કરશે મુલાકાત. 1 વાગે નક્કી કરાયો છે મુલાકાતનો સમય. જેલની સુરક્ષા અંગે વિચારણા બાદ થશે મુલાકાત. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે ભાજપને લીધી આડે હાથ. કહ્યું, ભારતના રાજકારણનું સૌથી મોટું રાજકીય ષડયંત્ર. મોટું કાવતરું રચી કેજરીવાલની સરકારને તોડવાનો છે ઈરાદો, પણ વિરોધીઓ સફળ નહીં થાય. દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ ડોર ટુ ડોર અભિયાનની કરી શરૂઆત. અરવિંદ કેજરીવાલની ધરપકડ વિરુદ્ધ લોકોને મત આપવા કરવામાં આવી છે અપીલ. આપને જનતાનું મળી રહ્યું છે સમર્થન. અરવિંદ કેજરીવાલની અરજી પર રાઉઝ એવન્યુ કોર્ટ આજે આપશે ચુકાદો. વકીલ સાથે અઠવાડિયામાં 5 વખત મુલાકાતની કેજરીવાલની માંગ. અત્યારે અઠવાડિયામાં 2 વખત વકીલ સાથે મુલાકાત કેજરીવાલને છે પરવાનગી. કેજરીવાલને મુખ્યમંત્રી પદ પરથી હટાવવાની માંગ સાથે દિલ્હી હાઈકોર્ટમાં 3જી અરજી દાખલ. 10 એપ્રિલે હાથ ધરાશે સુનાવણી. અરજદાર નો દાવો, કેજરીવાલ જેલમાં બંધ હોવાથી દિલ્હીમાં નિર્ણય લેવામાં થઈ રહી છે અસર. દવાઓની ભ્રામક જાહેરાતના આરોપ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. બાબા રામદેવ અને બાલકૃષ્ણ વ્યક્તિગત રૂપથી કોર્ટમાં થશે હાજર. અગાઉ બંનેના સોગંદનામા પર કોર્ટે વ્યક્ત કર્યો હતો અસંતોષ. સોશિયલ મીડિયામાં ધીરેન્દ્ર શાસ્ત્રીના વાયરલ વિડીયોથી હડકંપ. વિડીયોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દાવો. કહ્યું, તેમની પાસે છે હનુમાનજીની શક્તિ અને એટલે જ ખોલું છું તમામની પોલ. જો વધારે પોલ ખોલીશ તો નહીં બચે એક પણ રાજનેતા અને મહાત્મા. ધીરેન્દ્ર શાસ્ત્રીના વાયરલ વિડીયો પર સંતોની પ્રતિક્રિયા. સંત વૈરાગ્યનંદે ફેંક્યો પડકાર. કહ્યું, શાસ્ત્રીજી નેતાઓ અને સંતોની પોલ ખોલે તો આપીશ 51 લાખ રૂપિયાનું ઇનામ. પંડોખર સરકારે લોકોને ગુમરાહ કરવાનો ધીરેન્દ્ર શાસ્ત્રી પર લગાવ્યો આરોપ. ચૂંટણીમાં બોગસ વોટિંગ અટકાવવા ભાજપ અને કોંગ્રેસની ખાસ રણનીતિ. ભાજપ માઇનોરિટી સેલે બનાવી મુસ્લિમ મહિલાઓની ટાસ્ક ફોર્સ. યુપીના 20,000 બૂથ પર 7,000 મહિલાઓ બોગસ મતદાન પર રાખશે નજર.
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુખુએ ભાજપની ઝાટકણી કાઢી, કહ્યું જનતાએ ચૂંટેલી સરકારને પૈસાના જોરે પાડવાની ભાજપ કરી રહ્યું છે કોશિશ, તેમની સરકાર મજબૂત સ્થિતિમાં હોવાનો કર્યો દાવો. રાજસ્થાન અલવરમાં પત્નીની રીલ બનાવવાથી નારાજ પતિની આત્મહત્યા. આત્મહત્યા પહેલા પતિએ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ. પત્નીની પોસ્ટ પરની કમેન્ટ્સના કારણે પરેશાન હોવાનો મૃતકનો દાવો. દુનિયાભરમાં સરેરાશ આયુષ્ય 6 વર્ષ 2 મહિના વધ્યું. ભારતીયોના આયુષ્યમાં જોવા મળી 8 વર્ષ 2 મહિનાની વૃદ્ધિ. ધ લેન્સેટ જર્નલમાં પ્રકાશિત નવા અભ્યાસમાં સામે આવી માહિતી. ડિપ્લોમાથી ડિગ્રી ઇજનેરી ફાર્મસીમાં પ્રવેશ માટે લેવાયેલી કોમન પરીક્ષામાં 6 થી વધુ પ્રશ્નોમાં ભૂલ હોવાની ઉઠી ફરિયાદ. પરીક્ષામાં પ્રશ્નો અભ્યાસ બહારના પૂછાવા સહિત કેટલાક વિકલ્પો ખોટા હોવાની થઈ રજૂઆત. વાંધા અરજી માટે દરેક પ્રશ્ન દીઠ ₹500 ફી નક્કી કરાઈ હોવાના કારણે ઘણા વિદ્યાર્થીઓએ ન કરી રજૂઆત. આરટી એક્ટ અંતર્ગત ખાનગી શાળાઓના પ્રવેશ માટે 8734 બાળકોની અરજીમાં ખૂટતા ડોક્યુમેન્ટ કર્યા અપલોડ. 20944 અરજી રિજેક્ટ કરાઈ હતી. રિજેક્ટ થયેલી અરજીઓમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા 3 દિવસની આપવામાં આવી હતી તક. 15 એપ્રિલના ફાળવાશે પ્રવેશ. બાંધકામના શ્રમિકોને દૈનિક માત્ર ₹5માં અપાશે રહેવાની સુવિધા. તમામ સગવડોથી સંપન્ન એવા 17 બસેરા 61,026 કરોડના ખર્ચે કરાશે ઉભા. અમદાવાદ, રાજકોટ, વડોદરા કોર્પોરેશન અને ગિફ્ટ સિટી કંપનીએ જગ્યા ફાળવી. ગીરના જંગલ અભયારણ્ય ક્ષેત્રમાં સિંહોના અકાળે અને અકસ્માતે થયેલા મોતને લઈને હાઈકોર્ટની ઝાટકણી. કહ્યું સિંહોની સલામતીની જવાબદારીથી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને રેલવે ઓથોરિટી છટકી ના શકે. પ્રાણીઓના રક્ષણની જવાબદારી એમની છે. કેદારનાથ યાત્રાની તૈયારીઓ પર ખરાબ હવામાન ફરી બન્યું વિલન. કેદારનાથ જવાના રસ્તે કુબેર ગદેરા પાસે પડ્યો બરફ. પ્રશાસનની ટીમે અત્યાધુનિક સાધનોથી ફરી શરૂ કરી કામગીરી. 10 મેના રોજ ખુલવાના છે કેદારનાથ ધામના કપાટ. શ્રીનગરના સોરા વિસ્તારમાં આવેલા પ્રાચીન મંદિરમાં 35 વર્ષ બાદ પૂજા અર્ચના. કશ્મીરી પંડિતોએ મંદિરમાં કર્યા પૂજા પાઠ. ઉજ્જૈનમાં દીપોત્સવનું આયોજન. ગૌરવ ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત શિપ્રા નદીના ઘાટ પર પ્રગટાવવામાં આવ્યા 5 લાખથી વધુ દીવા. મુખ્યમંત્રી મોહન યાદવ સહિત મોટી સંખ્યામાં ભક્તો રહ્યા ઉપસ્થિત. કુરુક્ષેત્રમાં જોવા મળ્યો આતિશબાજીનો ભવ્ય નજારો. 108 ફૂટ પર આવેલા શક્તિપીઠ માં ભદ્રકાળી મંદિરમાં ભવ્ય આતિશબાજી. ઈદને લઈને પાકિસ્તાનમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત. ભીડભાડવાળા વિસ્તાર અને બજારોમાં ઉતરાયા પોલીસના ધાડીધાડા. મસ્જિદ અને શોપિંગ સેન્ટર્સ બહાર પોલીસની વિશેષ નજર. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ યથાવત. જેરુસલેમમાં લોકોનું પ્રધાનમંત્રીની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન. હમાસમાં બંધક લોકોના છુટકારાની માંગ. હમાસની કેદમાં હજુ પણ ઇઝરાયેલના અનેક લોકો બંધક હોવાની આશંકા. ગાઝામાં અમેરિકન સેનાના ગ્રાઉન્ડ ઓપરેશનને લઈને અમેરિકાનું નિવેદન. અમેરિકાના રક્ષા સચિવ બોલ્યા, અમારી પાસે નરસંહારના નથી કોઈ પુરાવા. ઇઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચેના તણાવની સીમા વિસ્તારમાં અસર. લેબેનનની સીમા પાસેના વિસ્તારોમાં છવાયો સન્નાટો. લોકો ઘર ખાલી કરી અન્ય સ્થળે જવા મજબૂત, તો વેપાર ધંધા ઉપર પણ ભારે અસર. અમેરિકામાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત. રેસ્ક્યુ ટીમે સવાર 2 લોકોને બચાવ્યા. દુર્ઘટનામાં 1 વ્યક્તિને સામાન્ય ઈજા, તો પ્રશાસને ઘટના પર આપ્યા તપાસના આદેશ. ભારે વરસાદથી રશિયાનું ઓસ્ક શહેર પ્રભાવિત. રસ્તાઓ જળબંબાકાર, તો લોકોના ઘર ડૂબ્યા પાણીમાં. રેસ્ક્યુ ટીમે પાણીમાં ફસાયેલા લોકોને ખસેડ્યા સલામત સ્થળ પર. હજુ પણ યુરાલ નદી સહિતની અન્ય નદીઓમાં પૂરની સ્થિતિ. ન્યૂઝીલેન્ડે વિઝાના નિયમો વધુ કડક કરતા ભારતીયોને ફટકો. વર્ક પરમિટ પર સતત રહેવાની મહત્તમ મંજૂરી 5 વર્ષથી ઘટાડીને 3 વર્ષ કરાઈ. ન્યૂઝીલેન્ડ સરકારનો આશય દેશમાં ઇમિગ્રન્ટ્સની સંખ્યા પર અંકુશ લાવવાનો. આઈપીએલમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જંગ. સાંજે 7:30 વાગે જયપુરમાં રમાશે મેચ. 4 મેચ જીતીને રાજસ્થાન રોયલ્સની ટીમ ટોપ પર, તો ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ સુધારવા ઉતરશે મેદાનમાં. હૈદરાબાદે પંજાબને 2 રનથી આપ્યો પરાજય. હૈદરાબાદને 183 રનના ટાર્ગેટ સામે. પંજાબ કિંગ્સે બનાવ્યા 180 રન. હૈદરાબાદના નીતિશ રેડ્ડીએ 37 બોલમાં ફટકાર્યા શાનદાર 64 રન, તો પંજાબના શશાંક સિંહના 25 બોલમાં 46 અને આશુતોષના
15 બોલ પર 33 રનની તોફાની બેટિંગ. અર્શદીપ સિંહે 4 ઓવરની સ્પેલમાં માત્ર 29 રન આપીને ઝડપી 4 વિકેટ્સ.